આજે આપણે ધોરણ 5 નું ગણિત નું છેલ્લું ચેપ્ટર જે છે કેટલું મોટું અને કેટલું ભારે તેનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ કે તેની અંદર આપણે શું જોવાના છે. તમે અગાઉ પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે તો શીખી જ ગયા છો, યાદ છે ને બધાને? ચલો એકવાર યાદ કરી લઈએ. કોઈ પણ તમને આકાર આપેલો હોય, અહીંયા ચોરસ આપેલો છે અથવા તો તમને લંબચોરસ, ગોળ, આવો કોઈ પણ આકાર જે તમને અહીંયા દોરેલો હોય તે આકારની તમે માત્ર આ જે ધાર છે, જે બાજુ છે તે બાજુનો સરવાળો કરશો તો તમને શું મળશે? તો તમને મળશે પરિમિતિ. અત્યારે આપણે જો ચોરસની વાત કરીએ તો કેટલી બાજુ દેખાય છે તમને? એક, બે, ત્રણ, ચાર, બરાબર. તો કેટલી વખત, માની લો કે આ 5 સેન્ટીમીટરનો ચોરસ છે, તો પરિમિતિ કઈ રીતે મળશે? 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5. કેટલી વખત 5 આવશે? 4 વખત 5. તો આપણે કઈ રીતે લખી શકીએ ને? 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી આવી જશે? 5. તો 4 × 5 થઈ જશે 20. તો આની આ ચોરસની પરિમિતિ જો 5 સેન્ટીમીટર માપ હોય તો કેટલી થઈ જશે? 20 સેન્ટીમીટર, બરાબર. આ રીતે આપણે પરિમિતિ મેળવતા હતા. પછી કોઈ પણ આકૃતિ હોય, ધારો કે લંબચોરસ છે, તો લંબાઈની ચારે બાજુનો સરવાળો કરી નાખવાનો, તે જ તેની પરિમિતિ થઈ જશે. ગોળ છે તો ગોળની આ ફરતી બાજુ જે કિનારી છે એ બધી ગણી લઈએ તો એ તેની પરિમિતિ થઈ જશે, તેને પરિઘ કહીએ છીએ. પરંતુ પરિમિતિ એટલે ટૂંકમાં જે ધાર હોય જેટલી એના માપનો સરવાળો, એટલે થઈ ગઈ પરિમિતિ. ત્યાર પછીની વાત કરીએ તો ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોને કહેવાશે? અહીંયા આકૃતિ છે ચોરસ. તો ચોરસની જો ધાર ગણીએ ખાલી તો તે થાય પરિમિતિ. પરંતુ આ આખી આખું જે માપ આપેલું છે તે આખું જો માપ લઈએ તો તે શું થઈ જાય? ક્ષેત્રફળ. ધારો કે અત્યારે આ બોર્ડની વાત કરીએ તો આ બોર્ડની આ જે વ્હાઈટ પટ્ટી દેખાય છે તે વ્હાઈટ પટ્ટીનું જો માપ લઈએ તો તે શું થઈ જશે? પરિમિતિ. પરંતુ જો આખો લીલો ભાગ છે, લીલો ભાગ દેખાય છે, તે આખાનું માપ લઈએ તો શું થઈ જશે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું તે પણ આપણે જોયું હતું. જો વાત ચોરસ કરીએ તો શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે બંને લંબાઈ એની કેવી હોવાની? સરખી હોવાની. આ માપ અને આ માપ જો ચોરસ હોય તો કેવું થવાનું છે? સરખું. જો અહીંયા લંબચોરસ હોય તો આવી જાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો તમને આખો આ ભાગ મળી જાય. આ તો રિવિઝન હતું. તમને પરિમિતિ શું છે, ક્ષેત્રફળ શું છે, અલગ અલગ આકારોના સૂત્રો શું છે એ બધું જ તમે આગળના ચિત્રમાં જોઈ ગયા છો, બરાબર. હવે વાત આવે છે ઘનફળની. તો આ ઘનફળ એટલે શું? તમે પાણીની બોટલ અથવા પાણીની ટાંકી અથવા કોઈ ખોખું આવી કઈ વસ્તુ જુઓ છો તો તેની અંદર તમે વિચારી શકો કે કેટલું પાણી સમાય છે. માની લો કે ગ્લાસની વાત કરીએ, ગ્લાસ જોઈએ. આ ગ્લાસની અંદર પાણીનો ભરેલો ગ્લાસ છે, એની અંદર કેટલું પાણી સમાઈ શકે વિચારી શકો તમે? તો તમે કહેશો ટીચર અલગ અલગ ગ્લાસ તો અલગ અલગ માપના હોય, કોઈકનામાં 5 લિટર બહુ જ મોટો ગ્લાસ હોય તો 5 લિટર પાણી સમાઈ શકે, બહુ જ નાનો એકદમ નાનો ગ્લાસ હોય તો 5 મિલી 10 મિલી એટલું ઓછું પાણી સમાઈ શકે, બરાબર. તો અલગ અલગ ગ્લાસ હોય તો પાણી કેવું સમાય છે? અલગ અલગ માપનું સમાય છે. તેવી જ રીતે માની લો મોટી ટાંકી હશે તો મોટી ટાંકીમાં તો બહુ જ બધું પાણી સમાશે, બરાબર. હવે આપણે વાત કરીએ ખોખાની. તો નાનું ખોખું હશે, હું એમ કહું છું કે તમારે 5 બોલ ભરવાના છે ખોખાની અંદર, બરાબર. 5 ક્રિકેટના બોલ આવે છે ને તે તમારે એક ખોખાની અંદર ભરવાના છે. તો તમે શું કહેશો કે બોલની સાઇઝ તો અમને ખબર છે, હવે એ માપનું અમને ખોખું મળે ને તો અમે એમાં ભરી દઈએ, જો મોટું મળશે તો જગ્યા શું થશે? વધશે, બરાબર. તો આપણે એ માપનું ખોખું લેવું પડે કે જેની અંદર 5 બોલ સમાઈ જાય, બરાબર. તો તે ખોખાની અંદરની જગ્યા આપણને ખબર પડે તો આપણને ખબર પડે. તેવી જ રીતે હું તમને એમ કહું કે ભાઈ 5 લિટર પાણી તમારે ગ્લાસની અંદર ભરવાનું છે, તો તમે શું કહેશો કે હું 5 લિટર વાળી ડોલ લઈ લઉં તો તે વાળી
खबर पड़वी जोईए। हवे अहीं आपणे ग्लास नी अंदर वात करी तो तेनी अंदर क्षेत्रफळ के परिमिति थी आपणे ने खबर पड़शे कि तेनी अंदर केटलुं पाणी समाशे, तेनाथी नी खबर पड़े कारण परिमिति एटले तो आ ग्लास नी बार नी खाली किनारी थाय अने क्षेत्रफळ एटले ग्लास नी खाली बार बार नी जे आखी पट्टी आवे छे ए थाय, परंतु ते ग्लास नी अंदर केटलुं पाणी समाय छे एटले के पाणी छे ते केटली जग्या रोके छे आने कहेवाय घनफळ। मानी लो के अहीं एक चोरस ठूंठू आवेलुं छे, आ 2D टू डायमेंशनल आकार नथी, 2D अने 3D आपणे समझी गया छे के कोने 2D अने कोने 3D कहेवाय, एक वार फरीथी याद करी लईए। जो कोई पण आकृति बोर्ड पर दोरेली छे, समतल पर दोरेली छे તો તે થઈ જશે દ્વિપરિમાણીય એટલે કે 2D, અને જો કોઈ ઘન આકાર છે જેમ કે આ ડસ્ટર છે તો ડસ્ટર બોર્ડ પર દોરવું હોય તો દોરી શકાશે આખી આખું આવી રીતે 3D માં, આ થોડું બહાર રહી જાય છે, જુઓ આ તો બહાર રહી જાય છે, તો તે શું થઈ જશે ઘનફળ। ઉદાહરણ લઈએ તો બોર્ડ પર દોરેલું ચોરસ છે, લંબચોરસ છે, વર્તુળ છે, ત્રિકોણ છે, જે સમતલ પર દોરી શકાય છે, આ બધા શું થઈ જશે 2D દ્વિપરિમાણીય। અને જે ઘન આકારો છે જેમ કે ખોખું છે, ઝુંબરની ટોપી છે, ડસ્ટર છે, સ્પાયર રમવાનો પાસો છે, આ બધા આકારો છે, તો તે શું થઈ જશે 3D એટલે કે દ્વિત્રિપરિમાણીય। હવે આપણે જોઈએ કે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીયમાં ફરક શું છે, તો જો અહીંયા જે આકાર દોરેલો છે તેની અંદર માત્ર લંબાઈ, અને જો લંબચોરસ હોય તો લંબાઈ હોય અને પહોળાઈ, બરાબર। જ્યારે જે ઘન આકાર હોય, અહીંયા આપણે ડસ્ટરની વાત કરીએ તો જે ઘન આકાર હોય તેની અંદર લંબાઈ તો હોય જ, પહોળાઈ તો હોય જ, સાથે સાથે શું હોય ઊંચાઈ પણ હોય। આ પહોળાઈ થઈ જશે, બરાબર, આ કેટલું લાંબુ છે તે એની ઊંચાઈ થઈ જશે, અને આ બાજુ ત્રીજું માપ થઈ જશે કે કેટલું પહોળું છે તે તેનું માપ થઈ જશે, એટલે ત્રણ માપ આવે ત્યારે તે આપણા કેવો થઈ જાય ઘન આકાર થઈ જાય, અને ત્યારે આપણે તેનું શું શોધવું પડે ઘનફળ શોધવું પડે, બરાબર। જો કઈ રીતે એની આકૃતિની અંદર સમજીએ, કોઈ પણ આ ઘન આકાર છે, માની લો કે સમઘન છે, બરાબર, સમઘન એટલે તેની બધી બાજુ કેવી હશે સરખી હશે, તો તેની અંદર ઊંચાઈ હશે, બરાબર, લંબાઈ હશે અને પહોળાઈ પણ હશે। તો જ્યારે ત્રણ માપ આપેલા હોય ત્યારે તેનું શું મળવાનું છે આપણને ઘનફળ, અને જો આકૃતિની અંદર માત્ર બે જ માપ થતા હોય તો ત્યારે શું મળે આપણને પરિમિતિ અને ક્ષેત્રફળ। હવે આપણને ખબર છે કે પરિમિતિનું સૂત્ર આધારનો બાજુનો સરવાળો, ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે જે બે માપ આપેલા હોય તે બંનેનો ગુણાકાર, તો તેવી જ રીતે ઘનફળનું સૂત્ર કઈ રીતે બનશે, તો કે ત્રણ માપ આપેલા હશે ઘનફળના ત્રણેય માપનું થઈ જશે ગુણાકાર। ઘનફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ ત્રણેય માપનો ગુણાકાર કરી નાખશો એટલે તમને મળી જશે ઘનફળ। હવે આપણે વાત કરીએ એકમની, હા પાછું આ વાત થઈ ગઈ લંબઘન માટેનું સૂત્ર, હવે અહીંયા જો હું સમઘન મૂકી દઉં તો શું થઈ જશે, સમઘન એટલે કે તેની લંબાઈ સરખી હોય, પહોળાઈ પણ સરખી હોય અને ઊંચાઈ પણ સરખી હોય, તો તે સમયે આ લંબાઈ ગુણ્યા પહોળાઈની જગ્યાએ પણ શું આવશે લંબાઈ, અને ઊંચાઈની જગ્યાએ પણ શું આવશે લંબાઈ, એટલે થઈ જશે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર। તો જ્યારે સમઘન હોય ત્યારે ત્રણેય લંબાઈ, અને જ્યારે લંબઘન હોય ત્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તે આપણે આગળ હજી વધારે એક વખત લખીને જોઈ લઈશું, અત્યારે તો આપણે ખાલી સમજીએ છીએ કે ક્યારે ઘનફળ આવે ક્યારે ક્ષેત્રફળ આવે અને બંનેમાં શું ફરક છે, બરાબર। તો હવે આપણે આગળ જોઈએ, આપણને ખબર છે કે જ્યારે આપણે પરિમિતિ મેળવીએ છીએ ત્યારે જો
માપ સેન્ટીમીટર માપેલું હોય તો એનો એકમ કેવો લઈએ છીએ આપણે સેન્ટીમીટર. જ્યારે માપ મીટરમાં આપેલું હોય તો પરિમિતિનો જવાબ પણ શું આવે છે મીટર. એવી જ રીતે કિલોમીટર આપેલું હોય તો જવાબમાં પરિમિતિમાં શું આવી જાય છે એકમની વાત કરીએ તો પરિમિતિમાં આવી જાય છે આપણે સેન્ટીમીટર ખાલી જોઈએ બરાબર સેમી. જો પછી મીટરમાં આપેલું હોય તો અહીંયા મીટર આવે કિલોમીટરમાં આપેલું હોય તો અહીંયા શું આવે કિલોમીટર. ત્યાર પછી જ્યારે ક્ષેત્રફળ આપણે મેળવતા હતા ત્યારે તેનો એકમ આવી રીતે ડાયરેક્ટ સેન્ટીમીટર આવતો હતો સેન્ટીમીટર આવતો નહોતો શું આવતો હતો ચોરસ સેન્ટીમીટર. ક્ષેત્રફળની વાત કરીએ તો એની અંદર એકમ આવે ચોરસ સેમી અથવા સેન્ટીમીટરનો વર્ગ. બે વખત બે ગુણાકારમાં આવી જશે એટલે સેન્ટીમીટરનો વર્ગ. તો તમે જો ચોરસ સેન્ટીમીટર લખો અથવા સેન્ટીમીટરનો વર્ગ આ રીતે લખો તો પણ તમારો જવાબ શું થઈ જાય સાચો પડે. હવે વાત થઈ આ તો તમે ભણી ગયા છો તો રિવિઝન હતું કે પરિમિતિમાં એકમ સેન્ટીમીટર હોય ક્ષેત્રફળમાં ચોરસ સેમી અથવા સેમીનો વર્ગ હોય. અહીંયા જો મીટર હોય તો પરિમિતિનો એકમ થઈ જશે મીટર અને ક્ષેત્રફળનો થઈ જશે ચોરસ મીટર અને અહીંયા મીટરનો વર્ગ. હવે આપણે નવો યુનિટ જે એકમ શીખવાનો છે તે કોનો શીખવાનો છે ઘનફળનો યુનિટ શીખવાનો છે. યુનિટ એટલે એકમ. હવે જુઓ અહીંયા આપણે કેવા આકારો આવવાના છે હવે કેવા આકારો આવવાના છે સમતલ પર દોરેલા આકારો આવવાના છે એવા આકારો આવવાના નથી. હવે આપણે થ્રી ડી એટલે કે ઘન ટાંકી છે ગ્લાસ છે ખોખું છે લાંબુ ખોખું છે લંબઘન ખોખું છે આવા બધા આકારોની વાત કરવાના છીએ આપણે ઘનફળની અંદર બરાબર. એટલે એવા બધા આકારોને શું કહેવાય એવા બધા આકારોને કહેવાય ઘન ઘન આકાર. તો હવે યુનિટની અંદર આવી જશે ઘન સેમ. જો માપ સેન્ટીમીટરમાં આપેલા હોય તો ઘન સેમ અને કેટલી વખત ગુણાકાર થાય છે એક બે અને ત્રણ. તો આપણે અથવા લખી શકીએ સેન્ટીમીટરનો ઘન બરાબર. તો યુનિટની વાત કરીએ તો ઘન સેન્ટીમીટર અથવા સેન્ટીમીટરનો ઘન. જો માપ મીટરમાં આપેલા હોય તો અહીંયા શું થઈ જશે ઘન મીટર અને અહીંયા થઈ જશે અથવા મીટરનો ઘન બરાબર. તો આજે આપણે એક નવી વસ્તુ શીખા છીએ. શું શીખા છીએ ઘનફળ. ઘનફળ એટલે શું કોઈ પણ વસ્તુ કેટલી જગ્યા રોકે છે તેનું માપ એટલે થઈ જાય ઘનફળ. હવે ઘન આકારો અને સમતલ પર દોરેલા આકારો એમાં ફરક છે તે આપણે જોયું. ચોરસ લંબચોરસ ત્રિકોણ આ બધા સમતલ પર દોરેલા આકારો છે. તેના કેટલા માપ હોય છે માત્ર બે માપ હોય છે. તો આ આકારો પરથી આપણને પરિમિતિ મળે અને ક્ષેત્રફળ મળે. જ્યારે ઘન આકારો છે તેના ઉદાહરણો જોઈએ સમઘન લંબઘન શંકુ નળાકાર આ બધા કેવા આકારો છે ઘન. તેની અંદર કેટલા માપ આપેલા હશે ત્રણ માપ. તે કેટલી જગ્યા રોકે છે તેને શું કહેવાય ઘનફળ કહેવાય. ઘનફળ મેળવવું હોય તો જે ત્રણ માપ આપેલા હોય તેનો થઈ જશે ગુણાકાર. સમઘન માટે ત્રણેય માપ કેવા હોવાના સરખા હોવાના. તો સમઘનનું સૂત્ર આવી જશે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. જ્યારે લંબઘન હોય જો ત્રણેય માપ અલગ અલગ હોય તો આવી જશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ત્યાર પછી આપણે કઈ માહિતી મેળવી છે ત્યાર પછી આપણે માહિતી મેળવી છે એકમની. આપણને ખબર હતી કે પરિમિતિનો સેન્ટીમીટર હોય ક્ષેત્રફળનો ચોરસ સેમી અથવા સેમી વર્ગ હોય. તો તે રીતે જો આપણે ઘનફળનો યુનિટ જોવો હોય તો તે થાય ઘન સેમી અથવા સેમીનો ઘન બરાબર. તો આ એક સામાન્ય માહિતી હતી કે આપણે આ ચેપ્ટરની અંદર શું જોવાનું છે તે બરાબર. હવે આપણે આગળના વિડીયોમાં આગળ જોઈશું.